આપણે છેલ્લા લેક્ચરમાં જોયું ગરીબીના નિર્દેશકો, ગરીબીના નિર્દેશકોમાં એના 11 મુદ્દાઓ હતા જેનો આપણે અભ્યાસ કર્યો. હવે આવે છે ગરીબીના કારણો, એટલે કયા કારણોસર ગરીબીનો જન્મ થાય છે, કયા કારણોસર ગરીબી ઉદ્ભવે છે, કે જેથી કરીને વ્યક્તિઓએ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ સંતોષી શકતા નથી. પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ એટલે કે રોટી, કપડા, મકાન, એટલે કે ખોરાક, રહેઠાણ અને પોતાના સ્વાસ્થ્યને લગતી તમામ બાબતો કે જે પોતાના પૂરતા પ્રમાણમાં સંતોષી ન શકતા હોય, જેના કારણે વ્યક્તિ ગરીબીનો અહેસાસ અનુભવે છે, એટલે કે વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. એના માટેના કારણોમાં પહેલું છે ઐતિહાસિક કારણ. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. આપણે ગરીબી દૂર કરવી હોય તો કયા કારણે ગરીબી ઉદ્ભવે છે તે જાણી અને પછી ગરીબી કેમ નાબૂદ કરી શકાય એનો ઉકેલ મળી શકે છે. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગરીબીના કારણોને સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણોમાં પહેલું છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણોને સમજવા માટે પહેલા તો ભારતના ઇતિહાસ કાળમાં જે બનાવો બની ગયા એ આપણે તો સમજવાની જરૂર છે. તેમાં પહેલું, ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં, ઇતિહાસકારો એવું કહે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતો હતો અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતો હતો. ભારતમાં સૌથી વધુ કઈ વસ્તુની નિકાસ થતી હતી? તો કે સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, ચોખા, આ તમામ પ્રકાર. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ આવી પ્રજાઓના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ એટલે કે પાયમાલ થતી ગઈ. સેના કારણે? તો કે અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ આ તમામ પ્રકારની પ્રજાઓના આગમન બાદ, એટલે કે એની શોષણની નીતિઓને કારણે. એ લોકો આવ્યા પછી એની સંસ્થાઓ દ્વારા ભારતની સંસ્થાઓ એટલે કે ભારતના જે ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ઉત્પાદન કરનાર વ્યક્તિઓ હતા, જેના ઉપર વધુ પ્રમાણમાં ટેક્સ એટલે કે પોતાની આવકનો મોટો હિસ્સો કર સ્વરૂપે ચૂકવવાનો થાય, જેથી કરીને ભારતના લોકોની આવકમાં શું થયો? ઘટાડો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. હવે આપણને અગાઉ એવું કીધું કે 17મી સદીમાં ભારત છે કેવું રાષ્ટ્ર હતું? વ્યાવસાયિક રાષ્ટ્ર. વ્યાવસાયિક રાષ્ટ્ર એટલે તો કે ઉદ્યોગોમાં સૌથી આગળ પડતો દેશ વ્યવસાય તરીકે. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતની ખેતી શેના ઉપર હતી આધારિત? તો કે વરસાદ ઉપર, જે વાતાવરણ, ચોમાસા ઉપર આધારિત ખેતી. તો એના માટે જ્યારે વરસાદ નબળો થાય, ઓછો વરસાદ હોય ત્યારે ઉત્પાદન કેવું હોય? તો કે ઓછું. વધારે પ્રમાણમાં વરસાદ થાય તો ઉત્પાદન સારું થાય, જો અતિ વધારે વરસાદ થાય તો ઉત્પાદન કેવું થાય? તો કે શૂન્ય. જ્યારે વરસાદ ઓછો હોય ત્યારે શેની જરૂર પડે? તો કે સિંચાઈની સુવિધાઓ. ભારતમાં માત્ર 60% જેટલી જમીન એવી છે કે જ્યાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી શકાય છે, બાકી તમામ પ્રકારની જમીન ઉપર સિંચાઈની સગવડો જોવા મળતી નથી. સિંચાઈ માટે નહેરો, કોઈ તળાવ, કોઈ નદી દ્વારા પાણી મળતું હોય, એટલે કે ત્યાંના ખેડૂતોને વરસાદ સિવાય પણ પાણી માટે અન્ય સ્ત્રોતમાંથી ઉત્પાદન મળી શકતું હોય.
બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો જમીનદારી પ્રથા આ જમીનદારી પ્રથા શું હતી તો કે અંગ્રેજો દ્વારા એક પ્રકારની પ્રથા દર્શાવવામાં આવી કે જેમાં ભારતની ખેતી ઉપર જે કંઈ ઉત્પાદન થાય છે એમાં મોટા ભાગનો હિસ્સો અંગ્રેજોને કર સ્વરૂપે ચૂકવવાનો થાય ત્યારબાદ આવ્યું છે વધતા જમીન મહેસૂલ વધતો જમીન મહેસૂલ એટલે તો કે જમીન ઉપર જે કંઈ ઉત્પાદન થાય એમાં કર વધારે ચૂકવવાનો થાય ત્યારબાદ તો સાંઠ પ્રથા એટલે તો કે જમીન કોની છે તો કે સરકારની એ જમીન ઉપર ખેડૂત ઉત્પાદન કરે ખેડૂત જે કંઈ ઉત્પાદન કરે એમાં નક્કી કરેલી સાંઠ માની લો કે એક હેક્ટર જમીન ઉપર 10,000 રૂપિયા સાંઠ આપવાની હોય તો એક હેક્ટર જમીનમાં માની લો કે 5,000 નું ઉત્પાદન થાય તો સાંઠ કેટલી આપવી પડે તો કે 10,000 રૂપિયા જે નિશ્ચિત કરેલી રકમ હોય તે ચૂકવવી જ પડે છે ઘણી વખત વરસાદ ઓછો થાય જેના કારણે ખેડૂતનું ઉત્પાદન કેવું હોય ઓછું પણ આ કિંમતમાં કોઈ માફી મળતી ન જેના કારણે ખેડૂતો પાયમાલ થતા ગયા ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા ખેડૂતોને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે કેની પાસે કોની પાસેથી પૈસા મેળવતા હતા તો કે વ્યાજે પૈસા મેળવવા સાહુકારો પાસેથી મોટા વેપારીઓ પાસેથી જમીનદારો પાસેથી એટલે કે જેની પાસે વધારે પ્રમાણમાં જમીન હોય વધારે પ્રમાણમાં પૈસા હોય જેના વ્યાજનો દર કેવો હતો તો કે ઊંચો ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા જેમ પૈસાની જરૂર પડતી ગઈ એમ જમીનો વેચતા ગયા અને ખેડૂતો છે એ કેવા થઈ ગયા તો કે જમીન વિહોણા એટલે કે પોતાની જમીન ન હોય અને ખેતી બેહાલ બન્યા પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો એટલે કે વ્યક્તિ ખેતીમાંથી આવક ઓછી કરતો ગયો જેના કારણે ગરીબીનું પ્રમાણ વધતું ગયું બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય અંગ્રેજોએ સૌથી પહેલા શું કર્યું કે ભારતના જે કંઈ ઉત્પાદન હતા એના ઉપર પોતાની વેપાર નીતિ પોતાની કર નીતિ એટલે કે કેટલા પ્રમાણમાં ટેક્સ વસૂલ હોય બધી પોતાના અનુકૂળતા મુજબ રાખવામાં આવ્યું જેથી કરીને ભારતમાંથી અંગ્રેજોને ફાયદો થાય એના માટે સૌથી પહેલાં 1853માં રેલવેની શરૂઆત કરી શું કામ તો કે ભારતમાંથી મોટાભાગનું થયેલું ઉત્પાદન ઇંગ્લેન્ડ લઈ જવા માટે ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા ભારત મોટાભાગની નિકાસ ક્યાં કરતું હતું તો કે યુરોપ દેશમાં યુરોપ ખંડના દેશોમાં જેના ઉપર ઘણી બધી પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા જેથી કરીને ભારત છે એ પોતાના ઉત્પાદનની નિકાસ યુરોપને બદલે ક્યાં કરે તો કે ઇંગ્લેન્ડમાં જેથી કરીને અંગ્રેજોને વધારે પ્રમાણમાં ફાયદો થઈ શકે જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી ઇંગ્લેન્ડમાં જે કંઈ વસ્તુનું ઉત્પાદન થતું હતું એને ભારતમાં વેચાણ માટે ઘણી બધી પ્રકારની કર રાહતો આપવામાં આવી જેથી કરીને ઇંગ્લેન્ડના વેપારીઓ પોતાની વસ્તુ ક્યાં વેચવા ઈચ્છે ભારતમાં જેથી કરીને બે ફાયદા થાય પહેલો ફાયદો કયો તો કે ભારતમાં જે કાંઈ કાચા માલનું ઉત્પાદન થતું હતું એ ક્યાં લઈ જવામાં આવતું ઇંગ્લેન્ડમાં એટલે કે ઓછા ભાવે ખરીદી અને ઇંગ્લેન્ડ મોકલવાનું અને ત્યાં એની ઉપર અમુક પ્રકારની પ્રોસેસ કરી અમુક પ્રકારના એમાં ફેરફારો કરી અને તૈયાર વસ્તુ પાછી ક્યાં વેચવાની ભારતમાં જેથી કરીને કાચા માલમાંથી પણ કમાણી થઈ શકે અને તૈયાર માલમાં પણ નફો ચડાવીને વસ્તુનું વેચાણ કરી શકાય અંગ્રેજોની આવી નીતિના કારણે ભારતનો ઔદ્યોગિક ક્ષેત્ર પાયમાલ થયું ખેતી પાયમાલ બની
आ प्रकारनी नीति थी अंग्रेजो ने भारत में उत्पादन अने वेचाण थी अधिशेष प्राप्त थयो, जेनो तेओ द्वारा इंग्लेंड में मूड़ीरोकाण करी औद्योगिकीकरण ने वेग आपवामां आव्यो। भारत में थी आवी रीते डबल फायदा ने कारणे एनुं मूड़ीरोकाण जे कंई आवक उभी थई एनुं मूड़ीरोकाण क्यां करवामां आव्युं, इंग्लेंड में पोताना देश में, जेथी करीने त्यांनुं औद्योगिकीकरण, त्यां उद्योगोनी संख्या, औद्योगिक क्षेत्र केवुं थयुं तो के विकास पाम्युं અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો। ત્યાં જે કંઈ વસ્તુનું ઉત્પાદન થાય એનું વેચાણ ક્યાં કરવામાં આવતું તો કે ભારતીય બજારોમાં। આ વ્યવસાયમાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી। આ વ્યવસ્થામાં ભારતીય જે કંઈ ઉદ્યોગો હતા એની ઉત્પાદન શક્તિ અને હરીફાઈ શક્તિમાં શું થયો, ઘટાડો। શું કા तो कि ज्या उद्योगों में वधारे प्रमाण में हतुं, इंग्लेंड में जे कंई वस्तुनुं उत्पादन थतुं हतुं एमां अमुक प्रकारनी कर राहतो आपवामां आवी, जेथी करीने वस्तुनी पड़तर किंमत केवी होय तो के नीची। कोईपण व्यक्ति होय तो वस्तु केवी खरीदशे तो के जे व्यक्ति सस्तुं वेचाण करतुं होय एनी पासेथी, जेथी करीने भारतना उद्योगो पायमाल थया। भारतनी जे कंई कर ने अवरोधो हतो ई केवो हतो तो के ऊंचो दर અંગ્રેજોની ખરાબ નીતિને કારણે, જેનું તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કર્યું અને ત્યાં ઇંગ્લેન્ડમાં વધારે પ્રમાણમાં ઉદ્યોગો વિકસાવ્યા, જેના કારણે વસ્તુની પડતર કિંમત અમુક પ્રકારની કર રાહતોને કારણે પડતર કિંમત વસ્તુની કેવી હોય ઓછી, જેથી કરીને વેચાણ વધારે શક્ય બને। ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાળ થવા લાગ્યા, પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી। એના પછી આવે છે બીજું, ગ્રામીણ ગરીબીના કારણો। ગ્રામીણ ગરીબી એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબી જોવા મળે છે એના કારણો, એમાં પહેલું છે કુદરતી પરિબળો। ગ્રામીણ ગરીબીમાં બે કારણો છે, એમાં પહેલું છે કુદરતી પરિબળો। એટલે કુદરતી રીતે જે કાંઈ પણ નુકસાની જોવા મળતી હોય જેના કારણે ત્યાંના લોકો, ગ્રામ્ય વિસ્તારના લોકો ગરીબીનો અનુભવ કરતા હોય એવા કારણો। તેમાં જોઈએ તો ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે। ભારતની કેટલા ટકા વસ્તી ખેતી ઉપર આધારિત છે તો કે 70% આસપાસ લોકો પોતાની આવક માટે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે, અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે। ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે। ખેતી ક્ષેત્ર શેના ઉપર આધાર રાખે છે તો કે વરસાદ, હવામાન। જો વરસાદ સારા પ્રમાણમાં હોય તો ઉત્પાદન સારું થાય, હવામાન સારું હોવું જોઈએ એના માટે। વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે। વારંવાર દુષ્કાળ પડે જેના કારણે નુકસાનીઓ જાય છે। વરસાદની અનિશ્ચિતતા એટલે કે યોગ્ય સમયે વરસાદ ન થવાને કારણે પણ ઉત્પાદન ઓછું થાય, સુકાતું કે સિંચાઈની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે નહીં। જો પૂરતા પ્રમાણમાં સિંચાઈની સુવિધાઓ હોય તો વરસાદ ઉપર પૂરેપૂરો આધાર રાખવો પડતો નથી, પરિણામે ગરીબી વધુ જોવા મળે છે। આ તમામ પ્રકારના પરિબળો જેના કારણે આવક ઓછી થાય છે, જેના કારણે વ્યક્તિમાં બેરોજગારની સંખ્યા વધે, બેરોજગારી વધે એટલે ગરીબીમાં પણ વધારો થાય છે। એના પછી આવે છે વસ્તી વિષયક પરિબળ। વસ્તી વિષયક પરિબળ એટલે કે ભારતમાં વસ્તી રોજને રોજ સતત વધારો થતો જાય છે। 1951માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 1951માં ભારતની વસ્તી હતી 36.10 કરોડ,
2001 માં ભારતની વસ્તી થઈ 102.70 કરોડ, 2011 માં ભારતની વસ્તી થઈ 121.02 કરોડ, ભારતની વસ્તી 2011 માં કેટલી છે તો 121.02 કરોડ, એટલે કે વસ્તીમાં સતત ને સતત વધારો જોવા મળે છે, જે એક ચિંતાજનક બાબત છે. શું કામ? તો કે ભારતની માથાદીઠ આવક કેવી થાય છે? તો કે ઓછી. અત્યારે 2011 મુજબ, એટલે કે વર્ષ 2014 ને આધારે માથાદીઠ આવક ભારતની છે $5,497. ભારતની માથાદીઠ આવક કેટલી છે? $5,497, જે વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ઘણી બધી ઓછી કહેવાય. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આયોજન કાળની શરૂઆત ક્યારે થઈ? તો કે 1951 થી, જ્યારે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ. આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો થયો, સામે પક્ષે જન્મ દરમાં ખાસ ઘટાડો થયો નહીં. આરોગ્યની સારી સુવિધાઓને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં શું થયું? તો કે ઓછો આંક આવ્યો. એટલે કે ઘણા બધા રોગ એવા હતા જે જીવલેણ હતા, જેની દવાઓ સંશોધન કરવામાં આવ્યું જેથી કરીને એ રોગને કારણે પીડાતા લોકોનું મૃત્યુ ન થાય, એ વ્યક્તિ સાજા થઈ શકે, પણ સામે જન્મદરમાં બહુ ઘટાડો જોવા મળ્યો નહીં. વસ્તીમાં જેના કારણે વસ્તીમાં સતત ને સતત વધારો થતો ગયો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. જેમ વસ્તીમાં વધારો થાય છે એમ માથાદીઠ આવકમાં શું થાય? તો કે ઘટાડો. એટલે કે જે દરે વધવી જોઈએ એ દરે માથાદીઠ આવકમાં વધારો થતો નથી. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. શ્રમનો પુરવઠો એટલે તો કે કામ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો. વસ્તી વધે એટલે કામ કરનારા લોકોની સંખ્યામાં વધારો થાય, પણ સામે રોજગારના શ્રમમાં એટલો બધો વધારો થતો નથી. એટલે કે માની લો કે 100 વ્યક્તિ છે, પણ એમાંથી 90 વ્યક્તિને જ કામ મળે. કુલ સંખ્યા કેટલી છે? તો કે 100 વ્યક્તિ. એમાં રોજગારી કેટલી છે? તો કે 90 વ્યક્તિ. તો 10 વ્યક્તિ શું કહેવાય? તો કે બેરોજગાર. આમાં વધારો થાય, 100 ને બદલે થાય 150 વ્યક્તિ, પણ કામ 130 વ્યક્તિને જ મળતું હોય. તો કેટલા વ્યક્તિ બેરોજગાર થયા? તો કે 20. એટલે કે વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો, જેના કારણે બેરોજગારોમાં પણ શું થતો ગયો? વધારો. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, એટલે કામ કરનારાઓની સંખ્યામાં વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા. એટલે કે કામ મળનારા વ્યક્તિઓની સંખ્યા કેવી થતી ગઈ? ઓછી. જેના કારણે વધારે વ્યક્તિ છે, જેના કારણે વેતન દર કેવું આપવામાં આવે છે? ઓછું. બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો છે. બેરોજગારોની સંખ્યામાં શું થયું? તો કે વધારો, જેના કારણે ગરીબીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું. વ્યક્તિની આવક ઓછી હોય તો ગરીબી કેવી હોય? વધારે. આ બે પ્રકારના કારણો આપણે ભણ્યા, ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો. એના પછી આવે છે આર્થિક કારણો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. અત્યારે અહીં સુધી.